भजन कार्यक्रम दरमियान सोशल डिस्टन्स नो अभाव जोवा मळ्यो तो मोढा पर मास्क पहेर्या विना रमेश धरुक जोवा मळ्या हता। ग्राम्य विस्तारोनी मुलाकात ज्यारे लीधी हती त्यारे पण लोकोनी भीड़ जोवा मळी तो लॉकडाउन में सांसद पोते नियमोनुं पालन नहीं करे तो सामान्य लोको कई रीते समजशे तेवा सवालो पण हवे उठी रह्या छे। जोई रह्या छो आप दृश्य के ज्यां रमेश धरुक पहोंच्याशे ग्राम्य विस्तारोमां पोरबंदरना बरडा पंथकना दृश्य छे के ज्यां सांसद पोते भजननी मौज माणी रह्या छे परंतु आ साथे न तो तेमना चेहरा पर मास्क छे न तो तेमनी आसपास कोईना चेहरा पर मास्क छे अने आ साथे जे सामाजिक अंतर छे तेनो पण अभाव जोवा मळी रह्यो छे। त्यारे जो सांसद आवी रीते तकेदारी नहीं राखे तो सामान्य लोको शुं समजशे अने सामान्य लोको पासे कई रीते आपणे अपेक्षा राखी शके तेने लईने पण सवाल उठी रह्या छे। तो पोरबंदर ना बरडा गाम नो आ वीडियो छे के ज्यां सांसद रमेश धरुक पहोंच्या हता ग्राम्य विस्तारोनी मुलाकात लेवा माटे परंतु हाल जे परिस्थिति चाली रही छे राज्यना 33 जिल्लामांथी 31 जिल्लामां कोरोनानो पग पेसारो थई चुक्यो छे अने लॉकडाउन छे समग्र देशभरमां त्यारे सांसद पोते न तो मास्क पहेरी रह्या छे न तो सामाजिक अंतरनुं पालन करवामां आव्युं छे। आप जोई रह्या छो कि तेमनी आसपास अन्य लोको पण उपस्थित छे अने तेमांथी पण कोईए मास्क नथी पहेर्युं। आ साथे तमाम जे संस्थाओ छे राजकारणीओ छे ते वारंवार लोकोने अपील करी रह्या छे कि लोको सामाजिक अंतरनुं पालन करे मास्क पहेरे परंतु जोई रह्या छो आ दृश्यमां आप कि ज्यां खुद सांसद पोते मास्क पहेरीने बैठा नथी अने आ साथे तेमनी आसपास पण लोको बिराजमान थया छे भीड़ एकत्र थई छे परंतु सांसद आरामथी भजननी मजा माणी रह्या छे। तो पोरबंदरनी आ घटना छे। वधु वातચીત કરીએ કોંગ્રેસના નેતા મનીષ દોશી સાથે। જી મનીષભાઈ, જે દ્રશ્ય સામે આવે છે તે ખૂબ જ ચોંકાવનારા, કારણ કે અત્યારે તમામ લોકો વારંવાર અપીલ કરી રહ્યા છે અને અહીંયા રમેશભાઈએ લોકોને અપીલ કરવી જોઈએ કે માસ્ક પહેરો, અંતર જાળવો, પરંતુ તે તો ભજનની મજા લઈ રહ્યા છે। એટલે એવું આના ઉપરથી સ્પષ્ટ થાય છે, વારંવાર જે રીતે એક ભાજપના ધારાસભ્ય શ્રી ગમૈયા થૂકે અને ખુલ્લેઆમ રાજ્યના મુખ્યમંત્રીશ્રીના વિસ્તારમાંથી આવે તો બીજી બાજુ પોરબંદરના સાંસદ ભાજપના જે રીતે વર્તન કરે અત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ ન પાડે, એટલે આ ફિઝિકલ ડિસ્ટન્સિંગ એ આપણા સૌના માટે જરૂરી છે, માત્ર આપણા માટે જ નહીં, સામેના જીવનના જોખમ પણ ન લેવાય એના માટે આ કડક નિયમ છે। પણ કમનસીબે એવું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બે નીતિ બહુ સ્પષ્ટ છે, એક કાયદો પોતાના માટે જેમાં કોઈ પાલન નહીં કરવાનું પોતાના પક્ષના લોકોએ અને બીજો કાયદો જે જનતાએ પાડવાનો, એટલે અત્યારે સરકારમાં બે પ્રકારનું ચાલી રહ્યું છે ગુજરાતમાં અને કેન્દ્રમાં પણ ચાલી રહ્યું છે, પણ ગુજરાતમાં આ પરિસ્થિતિ સ્પષ્ટ દેખાય છે કે એક કાયદો ભાજપના નેતા એને કારણે કાયદો કઈ લાગુ ન પડે અને બીજી બાજુ સામાન્ય જનતાએ બધા નિયમ પાળવાના અને એ જો ઉલ્લંઘન કરે તો તેની ઉપર કેસ કરવામાં આવે, પોલીસ એને દંડા મારે, એને અંદર પૂરી દેવામાં આવે, એમની આગળ ડર ને ભય ઉભો કરવામાં આવે। મારી આપના માધ્યમથી સીધી માંગ છે કે કાયદાનું ઉલ્લંઘન કરનાર, સોશિયલ ડિસ્ટન્સિંગ ન પાડનાર પોરબંદરના સાંસદ સામે તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને કડકમાં કડક પગલાં લેવામાં આવે જેથી કરીને બીજા પણ જનપ્રતિનિધિ આવા નિયમોનું ઉલ્લંઘન ન કરે। જી ચોક્કસ મનીષભાઈ, અગર જો સામાન્ય વ્યક્તિ માસ્ક નથી પહેરતું કે સામાજિક અંતરનું પાલન નથી કરતું તો તેના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, ત્યારે જો સાંસદ પોતે સાવચેતી નથી જાળવતા, તેમની આસપાસના લોકો પણ અસાવધાન રીતે વર્તી રહ્યા છે, તો શું લાગે છે કે કયા પ્રકારના પગલાં લેવાવા જોઈએ? નિશ્ચિતપણે સામાન્ય માણસ માટે અને સાંસદ માટે કાયદો તો બધા માટે એક જ છે, પણ કમનસીબ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આનું પાલન ન કરે એ ગંભીર બાબત છે, તાત્કાલિકપણે તેમની ઉપર ગુનો દાખલ કરવો જોઈએ
અને બીજા પણ જનપ્રતિનિધિ આ પ્રકારનો કોઈ કાયદાનું ઉલ્લંઘન ન કરે તે રીતે એમની ઉપર પગલાં ભરાવવા જોઈએ, તો જ આપણે સારી રીતે કોરોના ક્રાઇસિસ સામે લડી શકશું. જી આભાર મનીષભાઈ ટીવી 9 સાથે વાતચીત કરવા બદલ. તો આ જોઈ રહ્યા છો આપ દ્રશ્યો કે જ્યાં ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લેવા માટે સાંસદ પહોંચ્યા, પરંતુ લોકડાઉનની અંદર સાંસદ પોતે જ નિયમોનું પાલન નથી કરી રહ્યા, ત્યારે સામાન્ય લોકો પાસે કઈ રીતે અપેક્ષા રાખવી તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે.